નમસ્તે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે અહીંયા સુધી વિડીયોમાં જોયું કે તમને જે ભાવતી વસ્તુ ઉપર રાઉન્ડ કરો હવે આગળ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો આપણા મોટા ભાગ ભાગનો ખોરાક વિવિધ વસ્તુઓથી વસ્તુઓનો બનેલો છે કઈ વસ્તુ કઈ જગ્યાએ સરળતાથી ઉગી શકે છે તેના આધારે અલગ અલગ વસ્તુઓ વિવિધ વિસ્તારમાં ખવાય છે વિદ્યાર્થી મિત્રો જે વિસ્તારમાં જે વસ્તુ ઉગતી હોય એ વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક હોય છે આપણે ધારો કે બાજરી છે તો બાજરી વધારે પડતી રાજસ્થાનમાં થાય છે તો રાજસ્થાનના લોકો બાજરીને એવું ખાય છે કેરલ છે તો કેરળમાં અહીંયા ભાત વધારે પડતા થાય છે ભાત ને માછલી ને તો અહીંયા લોકો એનો ખોરાક હોય છે ભાત ને માછલી ને એવું હોય શકે બધા વિસ્તારમાં અલગ અલગ ભાત અલગ અલગ ખોરાક હોય છે અગાઉ જણાવેલા વાનગીઓના આધારે ક્યાં જમવા ક્યાં જમવામાં આવે છે તે એ લખો હવે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ રાજ્યનો ખોરાક અલગ હોય છે એ તમને હું જણાવું છું જે એના વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે જો વિદ્યાર્થી મિત્રો ભાત છે તો ભાત તમિલનાડુમાં થાય આંધ્રપ્રદેશમાં થાય ઓડિશા થાય કેરળ પશ્ચિમ બંગાળ બિહાર દક્ષિણ દક્ષિણ પૂર્વ પ્રદેશ ભાત રાજ્યોમાં દક્ષિણ બાજુ જે પ્રદેશ આવેલો છે એ બાજુ ભાત વધારે ખવાય છે એટલે કે ભાત વધારે થાય છે એટલે એ લોકો બધાય ભાત મુખ્ય ખોરાક છે ઘઉં છે તો ઘઉં હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ વગેરે ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં ઘઉં વધારે ખવાય છે ઉત્તર બાજુ વિસ્તાર હોય ઉત્તર પશ્ચિમ બાજુ વિસ્તાર એમાં ભાત વધારે ખવા સોરી ઘઉં વધારે ખવાય છે એટલે કે એ લોકોનો બધાનો ખોરાક ઘઉં છે પછી બાજરી તો બાજરી રાજસ્થાન રાજ્યોમાં વધુ ખવાય છે એટલે એનો મુખ્ય ખોરાક બાજરી છે મકાઈ તો મકાઈ રાજસ્થાન પંજાબ ઉત્તર પ્રદેશ ગુજરાત વગેરે રાજ્યના ખોરાક ગણાય છે પછી જઉં તો પંજાબ હરિયાણા ગુજરાત ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં જવું વધારે ખવાય છે ચણા તો ચણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ કર્ણાટક ગુજરાત વગેરે રાજ્યોમાં ચણા ખવાય છે પછી સાબુદાણા તો તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ ગુજરાતમાં સાબુદાણા વધુ ખવાય છે પછી નાગલી નાગલી છે એ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ ન હોય તો આપણે રાય હોય એના જેવી જોઈ ઝીણી ઝીણી અને સેજ લાલ કલર જેવી હોય છે રાય આપણા કાળા કલર જેવી હોય પણ આ નાગલી હોય એ લાલ કલર જેવી હોય છે અને એની રોટલી કે રોટલા બનાવીને ખવાય છે તો નાગલી મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત પશ્ચિમ પશ્ચિમ બંગાળ અસમ વગેરે રાજ્યોમાં નાગલી ખવાય છે એ વિસ્તારના લોકોનો અહીંયા મુખ્ય ખોરાક છે આગળ જોઈએ તો આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા પણ ઉપયોગ કરીએ છીએ આપણે ઘણી એક વસ્તુમાંથી ઘણી બધી વાનગી બનાવીએ છીએ ચોખાને ઘઉંમાંથી બનાવી શકાય તેવી વસ્તુઓના નામ લખો હવે અહીંયા આપણે અહીંયા નામ લખવાના છે ઘઉં છે તો ઘઉંમાંથી શું બનાવી શકાય અને ચોખામાંથી શું બનાવી શકાય એ તમને અહીંયા નામ લખવાના છે ઘઉં છે ઘઉંમાંથી રોટલી બનાવી શકાય લાડુ બનાવી શકાય શીરો બનાવી શકાય ભાખરી બનાવી શકાય પૂરી બનાવી શકાય સારેવડા સેવ બનાવી શકાય વગેરે બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો આના સિવાય જે ઝાઝી તમને આવડતી હોય તો એક ખાનામાં બે પણ લખી શકો છો પછી ચોખા છે તો ચોખામાંથી પુલાવ ઢોસા ઈડલી ખીચું ખીર પાપડ વગેરે બનાવી શકાય તમે કેટલી વસ્તુઓ લખી શકો છો આ જ રીતે વિવિધ કઠોળ શાકભાજી ફળ માંસ વગેરે જુદા જુદી વસ્તુઓ જમવામાં લેવાય છે જો વિદ્યાર્થી મિત્રો બધા રાજ્યોના અલગ ખોરાક કઠોળ શાકભાજી ફળ માંસ બધું ખાતા હોય છે લોકોની પસંદ ના પસંદ અલગ હોય છે ચાલો આપણે તે વિશે વાત કરીએ વિચારો અને લખો તમને જમવામાં પસંદ ના પસંદ હોય તેવી ત્રણ વાનગીના નામ લખો એટલે કે આપણે પસંદ ના પસંદ જોઈએ તો કે તમને પસંદ હોય એ ના ત્રણ નામ લખવાના એ ના પસંદ એટલે તમને ન ગમતી હોય એ ત્રણ વાનગીના નામ લખવાના અહીંયા છે આગળ જોઈએ તો વિચારો ને કહો તમારે વિચારી અને જવાબ આપવાના છે તમારા મિત્રોની પસંદગી સરખી છે તમને જે ભાવે છે વિદ્યાર્થી મિત્રો એ જ તમારા મિત્રને ભાવે છે ના વિદ્યાર્થી મિત્રો ઘણી વાર સરખી હોઈ શકે ને ઘણી વાર ન સરખી હોઈ શકે તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે તમારા આખું કુટુંબ હોય એમાં બધા સભ્યોની પસંદગી સરખી હોય ન હોય એકને ઈડલી સંભાર ભાવતો હોય તો એકને ઢોસા ભાવતા હોય બધાની પસંદ સરખી હોતી નથી તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ જુદી છે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે કે તમારા કુટુંબમાં કયા સભ્યોની પસંદ અલગ છે જે તમારા સભ્યની અલગ હોય તમારા મમ્મીની તો મમ્મીની પપ્પાની તો પપ્પાની જેની હોય એને તમારે લખવાની રહેશે આગળ જોઈએ તો ચાલો લોકોને શું શું ખાવું ગમે છે તેના વિશે જાણીએ કે બધાય આ બધા તમારા જેવા બાળકો છે અને શું શું ખાવું ગમે છે એ આપણે જાણવાનું છે આ છે હેન્સી હેન્સી કે હું વલસાડમાં રહું છું મને અને મારી માતાને ઉબળિયું ખાવું ખૂબ જ ગમે છે ઉબળિયું એક નામની વાનગી છે જ્યારે અમને ઉબળિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છે અને ઉબળિયું ખાય છે વિદ્યાર્થી મિત્રો ઉબળિયું એક વાનગી છે ઉબળિયામાં બધાય બધા શાકભાજી હોય અને એક માટલું હોય એમાં બધા શાકભાજી નાખી દેવાના અને સરસ રીતે પેક કરી દેવાનું અને પછી બધી બાજુ લાકડા અને પાંદડાને ઉમેકી અને સરસ રીતે પકવવાનું એવી રીતના ઉબળિયું બને છે એ હેંસીકીય છે મારી માતા મને ઉબળિયું ખાવું ગમે છે હિંસી વલસાડ નીચે ખાસ યાદ રાખજો પછી આ છે જૂની જૂની શું છે હું કાશ્મીરમાં રહું છું મને રાયના તેલમાં બનાવેલી માછલી પસંદ છે કે તેલ તેલ નીકળે એમાં માછલી બનાવેલ એમાંથી વઘારેલ માછલી પસંદ છે એક વાર હું ગોવા ગઈ હતી મને ત્યાં માછલી ત્યાં માછલી ખાધી પરંતુ તેનો સ્વાદ જુદો હતો મારી માતાએ કહ્યું આ દરિયાની માછલી નારિયેલના તેલમાં બનાવેલી છે એટલે તે જુદી જ લાગે છે વિદ્યાર્થી મિત્રો કે જે શું કહે છે કે કેરળ ગઈ હતી એટલે એને નારિયેળના તેલમાંથી માછલી પકાવેલી હતી એટલે એ કેવી લાગે અલગ લાગે અને રાઈના તેલમાંથી હતી અને નારિયેલના તેલમાંથી એટલે એ ટેસ્ટ અલગ થઈ જાય હવે આ થોમસ છે થોમસ કહે છે હું કેરળમાં રહું છું મને બે વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે મને મારા આંગણામાં અને બંને મારા આંગણામાં આંગણામાં થાય છે એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે બાફેલા સાબુદાણા અને નાળિયેરમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો જે ખૂબ જ ઊંચા વૃક્ષ ઉપર થાય તો નારિયેલ એ ખૂબ જ ઊંચા વૃક્ષ ઉપર થાય છે અને સાબુદાણા છે એ જમીનમાં થાય છે એટલે કે એને નારિયેલમાં બનાવેલી કઢી ખાવાની અને સાબુદાણા ખાવાનો ખૂબ જ મજા આવે છે આગળ જોઈએ તો આપણે શું જમશું તે નક્કી નક્કી કરતા કારણો કયા છે તેના ઉપર રાઈટ કરો અને ઉમેરો વિદ્યાર્થી મિત્રો આ કારણો આપ્યા છે વિચારો અને લખો સરળતાથી શું મળી રહે છે આપણે શું ખરીદી શકીએ છીએ આ તમારે શું જમવાનું છે એ નક્કી કરવાનું છે અને અહીંયા કારણો ઉમેરવાના છે આગળ જોઈએ તો યાદ કરો અને લખો કેટલી વસ્તુઓના નામ આપેલા છે જે ખાઈ શકાય તેવી સોરી જે ખાઈ શકાય તેની સામે એટલે કે બોક્સમાં રાઈટ કરો કોઈ વિશે કોઈ વિશે તમે ચોક્કસ ના હોય તો તમારા શિક્ષકને પૂછો એટલે તમને કાંઈ ખબર ન હોય કંઈ વિશે જાણતા ન હોય તો તમારા શિક્ષક મિત્રોની મદદ લેવાની છે અહીંયા નામ લખેલા છે વિદ્યાર્થી મિત્રો આ ખા ખોરાકના નામ લખેલા છે જે ખાઈ શકાય એ ખાનામાં રાઈટ કરવાનું છે અને જે ખાઈ ન શકાય એમાં તમારે કાંઈ નથી કરવાનું હવે પહેલું છે કેળાના ફૂલ કેળાના ફૂલ ખાઈ શકાય ન ખાઈ શકાય તો એમાં કાંઈ નથી કરવાનું મરઘીના ઈંડા ખાઈ શકાય હા ફલાવર એટલે કે ફુલાવર ખાઈ શકાય તો કે હા સરગવાના ફૂલ ખાઈ શકાય ન ખાઈ શકાય અળવીના પણ અળવીના પાંદ ખાઈ શકાય માંસ ન ખાઈ શકાય પછી મશરૂમ એ ખાઈ શકાય ઉંદર ન ખાઈ શકાય ડુંગળી ખાઈ શકાય કમળનું પણ કમળનું પ્રકાંડ એ ન ખાઈ શકાય માછલી ખાઈ શકાય કડચલો પણ ખાઈ શકાય તો વિદ્યાર્થી મિત્રો ઘણા રાજ્યના કે દેશના લોકો કડચલાનો ને માછ માંસનો માછલીનો ને ખાઈ ખાવામાં ઉપયોગ કરતા હોય છે લાલ કીડી ન ખાઈ શકાય બેટકો ન ખાઈ શકાય ઘાસ પણ ન ખાઈ શકાય માસી રોટલી ન ખાઈ શકાય આમળા ખાઈ શકાય નારિયેલનું તેલ એ પણ ખાઈ શકાય ઊંટડીનું દૂધ એ પણ ખાઈ શકાય રોટલો ખાઈ શકાય રોટલી ખાઈ શકાય આવી વસ્તુઓના નામ લખો એવી વસ્તુઓના નામ લખો જે તમે ક્યારે ખાધી ન હોય પરંતુ ખાવા ઈચ્છતા હોય વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે કે જે તમે ખાધી ન હોય ખાવા ઈચ્છતા હોય જે તમને ક્યારે કંઈ ખાધી ન હોય ને ખાવા ઈચ્છતા હોય એ વસ્તુના તમારે અહીંયા નામ લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ પાઠ તમને સમજાઈ ગયો હશે Thank you.